મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલી ભદ્રા જૈનો ધર્મોસ્તુ મંગલમ જે પણ ક્રૂર અને પાપી લોકો જે છે જે લોકો આવું બધું બનાવતા હોય છે એમના હાથેથી બનાવેલું પદાર્થ આપણને વાપરવું ન જોઈએ કારણ કે એનાથી જેવા એમના મનના ભાવો છે જેવા પણ હિંસક પરિણામો છે જેવા ભાવો લઈને એ લોકો એ બધું પદાર્થો બનાવશે તો એમના હાથેથી બનાવેલા પદાર્થો આપણે વાપરશું તો આપણા પણ મનના ભાવો એમના જેવા થઈ જવાના છે માટે આપણને બધું અવોઈડ કરવાનું ઘરના હાથ ઘરમાં જે મમ્મી બનાવે છે કે જે પણ શ્રાવિકા બનાવે છે એ સારા ભાવથી બનાવે છે કેવા ભાવ ઝાયણા પાલન કરે છે અહિંસક ભાવથી બનાવે છે તો તેવા ભાવથી બનાવનાર જે હોય છે એમના હાથેથી જ આપણને વાપરવું જોઈએ તો આપણા પણ ભાવ તેવા થઈ જાય અલગ અલગ પ્રકારના પદાર્થો વિશે વાત કરશું તો આ શું છે શંખ જીરું છે તો આ શંખ જીરો જે છે તો તે આવી રીતે આ શંખ જે છે ને એ શંખનું પાવડર છે એનાથી બનેલું હોય છે અને આ શંખ શું છે આ બેન્દ્રજીવ છે એનું શરીર છે આ તો માટે એને અવોઈડ કરવાનું આપણને આ પ્રકારના પાવડર વાપરવા ન જોઈએ એ ધ્યાનમાં રાખવાનું પછી ક્વેશ્ચન હતું કે આખી દૂધી એક જ દિવસમાં વાપરી લેવાની શું તો એ જ યોગ્ય જણાય છે કે આ આપણે જો દૂધી લઈએ તો આખી જ વાપરી દઈએ એ જ દિવસે તો એ બરાબર યોગ્ય છે કારણ કે આપણે સમારીને રાખીએ પછી બીજા દિવસે તો પછી તેમાં જીવોની ઉત્પત્તિ થઈ જાય છે માટે એનું જ વપરાશ કરી લેવાનું પછી કેવી રીતે કરવાનું તો પછી આપણે શાક માટેનો વપરાશ કરીએ તો પછી દૂધીનો દૂધીનો હલવો બનાવી શકાય અને હજી બાકી રહી જાય બની શકાય છે એટલે આવી રીતે આખો દૂધીનો એક જ દિવસમાં વપરાશ થવો એટલે કરી શકાય છે પોસિબલ છે પછી બહારના ખાખરા જે છે તો બહારના ખાખરા તે વપરાય કે નહીં તો તે કયા લોટથી બનાવેલા હોય છે તે પણ ચેક કરવું જરૂરી છે લોકો શું મિક્સિંગ કરીને શું કરે છે એ પણ આપણને ખ્યાલ નથી હોતું મેદો નાખે છે કે શું કરે છે એટલે જે પણ છે તે આપણને ચેક કરવાનું કે કયા લોટ નાખે છે પછી એ લોટ શું નાખીને બાંધે છે એ પણ ચેક કરવાનું ઈંડા કે ઈસ્ટ તો નાખતા નથી ને એ પણ જોવાનું પછી તેલ પણ કયો તેલ નાખે છે કયા તેલથી એ લોકો બનાવે છે જો તેલ નાખતા હોય તો એ પણ ચેક કરવાનું અથવા તો લોટ એ મેદો મેદાનું છે કે કોર્નફ્લાર વગેરે મિક્સ કરે તો કરે છે કે નહીં એ પણ એ પણ ચેક કરવાનું અને લોટ બાંધીને તરત જ બનાવેલ છે કે બે દિવસો કે ઘણા દિવસો બાદ બનાવેલું છે અને સિઝન પ્રમાણે પણ જોવાનું કે શું એ કાર્ડ તો ઓળંગી નથી નાખ્યું ને એ બધું ચેક કરીને પછી ખાખરા લેવાના બહારથી અને જો થાય તો બેસ્ટ શું છે આપણા સાધર્મિક જૈન જે બનાવે છે એટલે જૈન પદ્ધતિ જે જે બનાવે છે છે વિશ્વસનીય એમના પાસેથી લેવા જોઈએ અથવા તો ઘરે જ બનાવી શકાય છે પછી અલગ અલગ કંપનીઓ વાળા જે પણ ફ્રૂટ ક્રશ કે ફ્રૂટ સિરપ્સ કે જે પણ આ બનાવે છે તો તે ચાલે કે નહીં તો હવે એ લોકો શું કરે છે એમાં લિક્વિડ ગ્લુકોઝ નાખતા હોય છે કે સિરપ નાખે છે અથવા તો સિન્થેટિક સ્વીટનેસ કરવા માટે એટલે સિન્થેટિક સ્વીટનર્સ નાખતા હોય છે જે નેચરલ નથી અને બીજું કલર્સ પણ નાખતા હોય છે એ લોકો પ્રિઝર્વેટિવ્સ પણ હોય તો એ બધા વિશે આપણે તો પહેલા જોયું હતું કે એ બધા એ બધું પ્રિઝર્વેટિવ્સ વગેરે જે પણ છે એ શા માટે નાખે છે બધું આપણે જોયું હતું અને આ વાસી પણ હોય છે માટે એ અભક્ષ્ય હોય છે અને વળી ઘણામાં શું એ લોકો ફ્રૂટ ક્રશ પણ નાખતા હોય છે આપણે જોઈશું ને તો અંદર તાંતણા તાંતણા દેખાશે આપણને લાગશે કે કાંઈક ગ્રાઇન્ડ કરીને પીસીને નાખેલા છે એવી રીતે દેખાશે આપણને તો એ બધા જે જેમાં પણ એવું હોય તો તે પણ એ નહીં ચાલે કેવી રીતે ચાલે એ વાસી થઈ જાય ને એક રાત્રિ પણ ઓળંગી દે તો પછી એ વાસી બની જાય છે ભલે પ્રેઝર્વેટિવ્સ છે એમાં આટલા દિવસો સુધી તે લિક્વિડમાં પડેલા હોય તો એના કારણે પછી અસંખ્ય બેન્દ્રજીવોની ઉત્પત્તિનું આ કારણ બની જાય છે માટે આવા બોટલ્સ આપણને લઈને ઘરે રાખવા પણ ન જોઈએ આ બધું અભક્ષ્ય છે અને વાસી છે અને તે લોકો કંઈ ત્રણ તાળવાળી ચાસણી વાળી વાળું આ બનાવતા નથી અને ઘણા મહિના મહિનાની એ જૂની બોટલ્સ હોય છે માટે તે અભક્ષ્ય જ હોય છે માટે આપણને બધું ત્યાગ કરવાનું ઘરે આપણને જો બનાવવું હોય તો ત્રણ તાર વાળી ચાસણી વાળું બનાવી શકીએ છીએ પછી આગળ એક આવેલું હતું કે નુડલ્સ છે તો તે ચાલે કે નહીં અહીંયા જે દેખાય છે વાય વાય જૈન મસાલા નો અનિયન નો ગાર્લિક તો તે ચાલે કે નહીં તો એ બનાવે ક્યાં છે આ વાય નૂડલ્સ નુડલ્સ એ બધું આપણને પછી ચેક કરવાનું તો એ થાઈલેન્ડ અને નેપાલમાં જે બનાવે છે તો અહીંયા જે સાંભળીને જ આપણને અહીંયા જ રિજેક્ટ કરી લેવાનું એ વાપરવું નહીં પછી એ પણ જોવાનું કે બીજું શું બનાવે છે આ કંપનીવાળા તો અહીંયા જુઓ શું છે ચિકન ફ્લેવર્ડ ઇન્સ્ટન્ટ નૂડલ્સ બનાવે છે તો આવા જે નોન વેજીટેરિયન નૂડલ્સ પણ એ લોકો બનાવે છે માટે પછી આ સાંભળીને હજી વધારે રિજેક્ટ કરી લેવાનું ભલે પછી એ લોકો આવું બધ કરે છે કે આવું બનાવે છે જૈનો માટે એમના પાસે કાંઈ હક જ નથી જૈનો માટે કઈ બનાવવા માટે જો એ લોકો આવું બનાવે છે અને એ લોકોના હાથથી આવું બધું આપણાથી વપરાય એ વિચારવા જેવું છે જૈન જે હોય છે તો એ બધું આ લે અને પછી જૈન પણ ભલે લખેલું હોય છતાં પણ જૈન લોકો એ વાપરે જ નહીં અને આવી રીતે એ લોકો કેવી રીતે કાઢે કારણ કે એમને ખબર છે કે ડિમાન્ડ છે તો ડિમાન્ડ કોને ઉભી કરી છે આપણે જ ઉભી કરી છે ત્યારે જ એ લોકો આવું બધું બનાવે છે માટે આપણને આવી ડિમાન્ડ ઊભી રાખ કરવી જ નહીં આપણે આ વાપરવું જ ન જોઈએ આ નૂડલ્સ પોતે જ અહીંયા અપક્ષ છે કેવી રીતે બનાવતા હશે આપણને શું ખબર અને નૂડલ્સ જે છે સાયન્ટિસ્ટ ડૉક્ટરો શું કહે છે ડોક્ટરો કહે છે કે નૂડલ્સ જે છે તો તે વીકમાં બે કે ત્રણ વાર વખત વાપરવાથી શું થાય છે આગળ જઈને હાર્ટ ડિસીઝ થઈ શકે છે

તો પૈસા જશે અને એ પૈસા વાપરીને એ લોકો શું કરશે આવી નોનવેજ વસ્તુઓ બનાવશે અને વેચશે તો એ બધું આપણને પાપ તો લાગવાનું જ છે ને માંસાહારનું હિંસા એ બધું પાપ આપણને લાગવાનું જ છે અને પછી આપણને આ જીવ હિંસા કરવાના પાપના કારણે પછી આપણને આ જ ભાવોમાં અથવા તો આવતા ભાવોમાં આપણને એના દુષ્પરિણામો તો ભોગવવા જ પડશે ને અને બીજા જીવોની હિંસા કરીને કે કરવા હિંસા માટેના નિમિત્ત બનશું તો પછી આપણને પોતાને નિરોગી જીવન પ્રાપ્ત થવાનું છે પણ પણ પછી રોગ આવશે પછી આગળ આવે છે વાત આપણે વાત કરીશું ક્વેશ્ચન આવે તો કે બાદશાહ મસાલા એવરેસ્ટ મસાલા ચાલે કે નહીં વેજીટેરિયન ડિશિસ માટે મસાલા તો બનાવે છે પણ નોન વેજીટેરિયન ડિશિસ માટે પણ એ લોકો ખાસ મસાલાઓ બનાવે છે આપણાથી વપરાય નહીં વપરાય કારણ કે તો આપણને પણ તે નોન વેજીટેરિયન માટેના મસાલા માટે પ્રોત્સાહન આપી રહ્યા છીએ જો એમની પાસે આપણે ખરીદીએ બધું તો તો આપણને પણ એ પાપ લાગે જ છે માટે અહીંયા આપણને નહીં લેવું જોઈએ ગરમ મસાલા આપણને ઘરે બનાવી શકાય છે જે પણ છે લવંગ છે કે જે પણ તજ લવંગ જે પણ નાખીને બનાવવામાં આવતું હોય રેડ મિરચી એ બધું જે પણ જે છે તો તે અલગ અલગ લઈને પછી એનું મિક્સ કરીને ઘરે નાખી મિક્સ કરીને બનાવી શકાય ને ઘરમાં પણ મસાલા પછી આગળ આપણે વાત તો જે જે આજના ટાઈમમાં સસ્તો ઘી જે હોય છે તો તે લેવું ન જોઈએ સસ્તા ઘી ક્યારે લેવા ન જોઈએ કારણ કે તેમાં એ લોકો એનિમલ ફેટ્સ એ નાખતા હોય છે એનિમલ ફેટ્સથી તેને બનાવવામાં આવે છે વળી જે એમાં ગ્રેન્યુલર ફોર્મનું જે એક ટેક્સ્ચર આવે છે તો તેમાં એ લોકો કહે છે કે શું ક્રસ્ટના હાડકા છે તો સુગંધ માટે પણ તેઓ કેમિકલ્સ નાખતા હોય છે આર્ટિફિશિયલ પદાર્થો નાખતા હોય છે માટે ચેક કર્યા બાદ જ જે સારી કંપની છે તો એનાથી આપણને ઘી લેવાનું ભલે તે મોંઘું હોય એટલે અહીંયા સસ્તામાં જવું નહીં કારણ કે સસ્તા વાળા બધા ગડબડ વાળા હોય છે નહીં તો બેસ્ટ શું છે જો આવું વાપરવું અને હા એ લોકો પામ ઓઇલ વગેરે એ પણ થી અડલ્ટ્રેશન કરેલું હોય છે બરાબર એટલે આપણને એ ધ્યાનમાં રાખવાનું તો જો એ આ બધું પદાર્થો હોય ઘીમાં તો પછી આપણે આવું ઘી જો વાપરી તો આપણે પણ માંસાહારી થઈ ગયા ને બીજું શું થઈ ગયું આપણે પણ માંસાહારી થઈ ગયા આપણને પણ પછી આપણા મનના જે ભાવો છે એ પણ વિક એટલે વિકૃત ભાવો થઈ જશે આપણે પણ ક્રોધી અને કામી બની જશું તો પછી અને બીજું આપણને હિંસાનો પણ દોષ લાગશે તો આપણને સજાગ રહેવું જોઈએ જો આપણે એકદમ શુદ્ધ ઘી વાપરવું હોય તો પછી આપણે પોતે ઘરે પણ બનાવી શકીએ છીએ જે પણ દૂધ આવતું હોય ઘરે તો એમાંથી પણ ઘી તો નીકળે છે ને અને ઘી પણ એટલું બધું નીકળે છે કે એક કે બે દિવસ ચાલે એટલું એક વાટી ભર વાટકી આખો ભરીને એક વાટકી નીકળી શકે છે ઘી પ્યોર ઘી નીકળી શકે છે તો એવી રીતે પ્યોર ઘી પણ ઉપયોગ કરી શકાય છે અને એ લોકો શું કરતા હોય છે ડાલડા કે વેજીટેબલ ફેટ્સ પણ નાખતા હોય છે એનું પણ મિક્સિંગ થતું હોય છે તો તે પણ કાંઈ હેલ્થ માટે એ બેનિફિશિયલ નથી માટે આપણને અહીંયા ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ઘીના નામે આપણે શું વાપરી રહ્યા છીએ પછી આગળ હા અહીંયા જો એક રેપિડ એડલ્ટ્રેશન ટેસ્ટ છે તો એ કેવી રીતે કરી શકાય ઘરમાં જ જો એની અંદર આ જે ઘી છે એની અંદર જો એ લોકોએ કંઈક પટેટોસ પણ વિચારો પટેટોસ પણ નાખતા હોય છે એટલે કે બટાટાઓ પણ નાખતા હોય છે એવું પોસિબલ છે મેશ પટેટો સ્વીટ પટેટોઝ કે અલગ બીજા પ્રકારના સ્ટાર્ચ એટલે કોર્ન સ્ટાર્ચ પણ હોઈ શકે એટલે એ લોકો નાખતા પણ હોય છે માટે માત્ર એક ચમચીમાં શું કરવાનું એક ચમચી ઘી બહાર કાઢીને એમાં માત્ર ટુ ટુ થ્રી ડ્રોપ્સ આ નાખવાના અને પછી જો આ બ્લુ થઈ જાય ને તો પછી સમજી લેવાનું છે કે એમાં સ્ટાર્ચ છે તો સ્ટાર્ચ હોય તો એનું હોય બટાટો હોય તો એમના એમાંથી સ્ટાર્ચ એમાં સ્ટાર્ચ રહેલું હોય છે તો સમજી લેવાનું કે એમાં બટાટા કે બીજું કાંઈ એવું હશે મિક્સિંગ હશે હવે અહીંયા આખી બે આખી જે બેણી છે એમાં નહીં કરવાનું માત્ર એક ચમચીમાં એવી રીતે ટેસ્ટિંગ કરી શકાય છે ઘરમાં આવી રીતે કરી શકાય છે આયોડીન ટેસ્ટ બરાબર પછી આગળ ઓઇલની વાત કરશું તો ઓઇલ જે છે તો એમાં પણ એ લોકો ભેળસેળ કરતા હોય છે એ લોકો શું કરે છે ઓઇલ પણ એ લોકો એ ઓઇલમાં પણ એ લોકો ભેળસેળ કરતા હોય છે જે પણ સસ્તા મળે છે ને તેલ તો તે ક્યારે પણ આપણને વાપરવા ન જોઈએ સસ્તા જે તેલ છે ને જે ઓપન મળતા હોય લૂઝ મળતા હોય ખુલ્લા મળતા હોય પેકિંગ વગરના તે પેકિંગ વાળા પણ જે સસ્તા વાળા હોય છે તો તે વાપરવા ન જોઈએ કારણ કે એ લોકો શું કરે છે એમાં પાલ્મોલિન કરીને ઓઇલ છે કે પામ ઓઇલ તે એમાં નાખતા હોય છે વળી એમાં બીજું અ પામ ઓઇલ તો નાખતા હોય છે પણ બીજા એ લોકો માંસાહારી દ્રવ્યો પણ વાપરતા હોય છે અહીંયા જે આપણને દેખાય છે જો ઓઇલ મેડ ફ્રોમ કાર્કેસ એન્ડ એનિમલ ફેટ ઇઝ ઇન હ્યુજ ડિમાન્ડ તો એ કોના એટલે આનું ડિમાન્ડ કોણે ઊભી કરી છે જે પણ રસ્તા ઉપર જે ઠેલાવાળા હોય છે ને લારીઓવાળા હોય છે ને તો એ લોકોનું મેઈન ધંધો આવું જોઈએ ને તરેલું આવું જોઈએ ને ઓઈલ વાળું જે હોય ને ધંધો એમનો મેઈન તો જેમાં ઓઇલ ની જરૂર પડતી હોય છે એ લોકો તળતા હોય છે તો એ તેલ જે છે તો એ લોકો મોંઘું કંઈ વાપરતા નથી સારું તેલ વાપરતા નથી પણ એ લોકો સસ્તો ઓઇલ વાળું જે તેલ વાપરે છે વાપરે છે માટે આપણને આ એક મોટું રીઝન બની જાય છે કે આપણને લારીનું શા માટે વાપરવું ન જોઈએ ઘણી વખત આપણે સાંભળ્યું હશે કે ગુરુ ભગવાન તો આપણને કહેતા હોય કે લારી ઉપર ઉભા રહીને વાપરવું નહીં હોટેલમાં જઈને વાપરવું નહીં પણ આપણે એમને ઇગ્નોર કરી દેતા હોઈએ પણ આ શું ઇગ્નોર કેવા જેવી વાત છે આપણે આપણે જો આ ન જોઈએ માત્ર માત્ર હેલ્થ હેલ્થ બે ઉપર એ શું ખરાબ અસરો કરે છે તે તેના વિશે પણ વિચારીએ તો આપણે ડરી જઈએ અને પછી આપણે ક્યારેય પણ લારી પર ઉભા રહીને આવા સસ્તા તેલથી જે બનાવે તળીને બનાવે છે તો એ ક્યારે પણ આપણે વાપરશું નહીં પણ બીજું અહીંયા મેન તો શું છે કે આ જે કેર્કસ છે અને એનિમલ ફેટ તો કેર્કસ એટલે કે જે એનિમલ્સનું જે રિમેન્સ છે એટલે કે જે બાકી રહી ગયા હોય કત્તલખાનાઓ વગેરેમાં કે મરી ગયા હોય જાનવરો તો એમાંથી એ કાઢીને એ લોકો નાખતા હોય છે અને એટલે કે એનિમલ ઓઇલ્સ હોય છે અને એનિમલ ફેટથી એ બનેલું હોય છે માટે એનું આપણને તો સર્વથા ત્યાગ કરવું જોઈએ અને એમાં શું થોડુંક જે કન્સિસ્ટન્સી હશે ને તેલની જેમાં આ બધું મિક્સિંગ કરેલું હોય ને એનિમલ ફેટ અને આ કેરકેસ તો એમાં એ થોડુંક કન્સિસ્ટન્સી થોડીક થીક હોય છે એટલે કે વિસ્કોસિટી કહેવાય ને વિસ્કોસિટી થોડીક થીક હોય છે બીજું જે પ્રોપર તેલ હોય એ થોડુંક પતલું હોય પણ આ થોડુંક વધારે ઘાટા જેવું હોય છે માટે તે આપણને ધ્યાનમાં રાખવાનું આવા પ્રકારના તેલ જે હોય છે તો તે વાપરવાના જોઈએ એ જોઈને વાપરવાના કે કયા બ્રાન્ડના શું વાપરીએ છીએ ઇન્ગ્રીડિયન્ટ જોવાના બધું ચેક કરીને પછી વાપરવાનું કારણ કે એમાં જો પામ ઓઇલ વગેરેનું પણ મિક્સિંગ કરેલું હોય ને તો પામ ઓઇલ પણ બહુ ખરાબ છે અને હા ખાસ કરીને એ લોકો જે સીસેમ ઓઇલ છે ગ્રાઉન્ડનટ ઓઇલ છે અને કોકોનટ ઓઇલ છે એમાં એ લોકો ખાસ કેટલો કેટલા પ્રમાણમાં પામ નાખતા હોય છે ખ્યાલ છે સેવન્ટી સેવન્ટી પર્સન્ટ જેટલું એ લોકો સસ્તાવાળા એ લોકો શું કરે છે પામ ઓઇલ નાખતા હોય છે અને બાકીનું થર્ટી પર્સન્ટ એ લોકો એ નાખે છે એમાં પણ પછી એ આર્ટિફિશિયલ સુગંધ વાળા દ્રવ્યો નાખી દેતા હોય છે માટે આપણને શ્રેષ્ઠ શું છે મસ્ટર્ડ ઓઇલ જે છે ને તે આપણને વાપરવું જોઈએ પણ લિમિટેડ ક્વોન્ટિટીમાં તો તે સારું હોય છે આપણા હેલ્થ માટે પણ એ સારું હોય છે કઈ ઓઇલ મસ્ટર્ડ ઓઇલ બરાબર એ ધ્યાનમાં રાખવાનું પછી આગળ હવે વાત કરશું બીજું એક ક્વેશ્ચન આવેલું હતું કે બિજોરા તો શરબત ચાલે કે નહીં એવું ક્વેશ્ચન હતું કે બિજોરાનું શરબત જો એ ત્રણ તારવાળી ચાસણીથી બનાવેલ હોય તો ચાલે નહીં તો નહીં ચાલે નહીં તો પછી વાસી કહેવાય પછી બીજું ક્વેશ્ચન હતું કે મોર્નિંગમાં ઈડલી ઢોસા ઢોકળાનો આથો આવી જતું હોય છે તો તે પણ નહીં ચાલે તો એ પણ નહીં ચાલે કારણ કે આપણને આથો જ નહીં ચાલે એ ધ્યાનમાં રાખવાનું આથો જ નહીં ચાલે આપણને આથો આવી જાય તો સમજી લેવાનું એટલે વગેરે જો આવી જાય આવું આપણને ફોટોમાં દેખાય છે બબલ્સ બબલ્સ જે પણ અહીંયા ગેસ જે છે તો તે શું દર્શાવે છે કે અહીંયા ફર્મેન્ટેશન થઈ ગયેલું છે અને ફર્મેન્ટેશન કોણ કરે એ જીવો કરે છે જીવોત્પત્તિ ઘણા પ્રમાણમાં થઈ ગયેલી હોય તો જીવોના કારણે આ બધું જે એમના શરીરમાંથી ગેસ વગેરે એ લોકો છોડે છે તો એનાથી આ બધું બને છે અને બીજું એસિડ છોડે છે એનાથી આમાં ખટાશ પણ આવી જાય છે જે વિષ્ટા હોય છે એમની ખટાશવાળી વિષ્ટા હોય છે જીવોની માટે આપણને શું કરવાનું માત્ર એક બે કલાક બસ હોય છે ભીંજવી રાખવા માટે એક બે કલાકમાં માટે જ ભીંજવી રાખવાનો અને પછી વાપરવાનો અને બીજું ગરમીના સિઝનમાં તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે ગરમીનું જયારે સિઝન હોય અને વળી ગરમ જગ્યા જો પડેલો હોય બેટર આવો બેટર એને બેટર કહેવાય તો એ બેટર પછી એમાં ફર્મેન્ટેશન જલ્દી થઈ જાય છે જીવોત્પત્તિ જલ્દી થઈ જાય છે અને એમાં ખટાશ આવી જાય છે માટે એ ધ્યાનમાં રાખવાનું એક બે કલાકથી વધારે તો રાખવું જ નહીં

આપણાથી વપરાય નહીં વપરાય માટે ધ્યાનમાં રાખવાનું ક્યારે પણ ઇડલી ઢોસા ઢોકળા કાંઈ પણ હોય એના માટે આપણને ફરમેન્ટ કરવા માટે આપણને ક્યારે નહીં મૂકવાનું આથો બનાવવા ક્યારે મૂકવાનું નહીં આપણને આથો જ નહીં ચાલે બહાર જે પણ આવા ફ્લફી કે કાણાવાળા જે ઢોસા કે ઢોકળા ઇડલીઓ જે પણ મળે છે તો તેનાથી આપણને પ્રાણાતિપાતનું એટલે કે જીવ હિંસાનું તો પાપ લાગવાનું જ છે સાથે સાથે તેની અનુમોદના કરી કરીને ખાઈ વાહ કેટલું સોફ્ટ છે કેટલું ફ્લફી છે તો એનાથી હજી વધારે ચીકણા પાપ કરવાનું બંધ થશે અને પણ પછી શું થશે આગળ જઈને આવી રીતે બીજા જીવોને વેદના આપશું એમની હત્યા કરશું તો આપણા આપણે પણ વેદના પામીને આપણું પણ અકાળે મૃત્યુ થતું જશે તિરંજના યોનીમાં અને અથવા તો નરકની નરકની અંદર આપણી ઉત્પત્તિ થશે માટે એ ધ્યાનમાં રાખવાનું પછી બીજું ક્વેશ્ચન આવેલું હતું કે પ્રભુજી ઉપર જે તિલક હોય છે તિલડી હોય છે અને જે ચક્ષુ છે તો તેને ચોંટાડવા માટે શું લાખ વપરાય છે એટલે આપણે જે પહેલાં વાત ને લાખ જે 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 છે કે લાખ છે તો શું તે વપરાય છે તો તે પહેલાના સમયમાં તેઓ લાખ વાપરતા હતા હમણાંના સમયમાં લગભગ તેઓ હવે હવે લાખ નથી વાપરતા અને જો અજ્ઞાનતા વર્ષથી પણ અજ્ઞાનતાના કારણે જો તે વાપરતા હોય તો પછી એમને જાણ કરી દેવાની અને પછી બીજું કાંઈ અધેસિવ જે હોય છે અધેસિવ એજન્ટ હોય છે તો તેને પછી વાપરવા માટે આપણને આપી દેવાનું કે આ વાપરો એના બદલે બરાબર એ ધ્યાનમાં રાખવાનું બીજું ક્વેશ્ચન હતું કે ચોકલેટ સ્લેબ્સ લાઈક મોરડે એ ચાલે કે નહીં તો નહીં ચાલે કારણ કે જે પણ મોડે જેવી કાંઈ પણ ફોરેનવાળી કંપની હોય કે અહીંયાની પણ હોય ચોકલેટ સ્લેબ્સ જે હોય એમાં એ લોકો બટર તો અવશ્ય નાખતા જ હોય છે બનાવવા માટે અને ફર્મેન્ટેડ બીન્સ હોઈ શકે છે માટે એ વપરાય નહીં એ અભક્ષ્ય છે પછી આવી રીતે અહીંયા જે ફોટોમાં દેખાય છે આવી રીતે શું છે તો તે ફ્રીઝરમાં સ્ટોર કરીને મૂકી શકાય કે આમળા કે બીન્સ ફ્રિજમાં સ્ટોર કરી શકાય એવું ક્વેશ્ચન હતું તો એ નહીં કરવું જોઈએ કારણ કે પછી તે સ્ટેલ થઈ જાય છે બરાબર ઘણા સમય સુધી આવી રીતે નહીં રાખી શકાય આપણને ફ્રેશ લાવીને ફ્રેશ વાપરવા જોઈએ કારણ અને કેટલા જણ આવી રીતે બાર મહિના સુધી આવી રીતે સ્ટોર કરીને રાખતા હોય ફ્રિજમાં ગ્રીન પીસ તો તે નહીં ચાલે પછી એમાં પણ જીવોત્પત્તિ થઈ જાય છે કારણ કે આ તો કેવું ખાદ્ય પદાર્થ છે ને તો એમાં પણ પછી ડીકે પ્રોસેસ તો થઈ જવાનું છે ભલે આપ ફ્રીઝરમાં રાખો ફ્રીઝરમાં રાખવાથી તે કઈ ઇમોટલ નથી થઈ જવાનું અને બરફ તો અભક્ષ્ય છે ને પોતે જ તો હવે આ જે છે એમાં ડીકેઇંગ પ્રોસેસ જે છે તો તે ચાલુ થઈ જાય છે થઈ જાય છે એમાં સળંગલનની પ્રક્રિયા એ જીવો જ્યાં જીવો ત્યાં ઉત્પત્તિ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે અને ત્યાં ચાલુ થઈ જાય છે ભલે તે ફ્રીઝર હોય અને બરફમાં પણ જો તે સમજો તે ચાર પાંચ દિવસ સુધી તે આપણે જોયું હશે કે બરફ બનાવેલું હોય છે તો બરફ પણ એવી જ રીતે ચાર પાંચ દિવસો સુધી એમાં જેમ જ પડેલું હોય બરફ બનાવવાના જે પ્લાસ્ટિકનું કન્ટેનર છે ને એમાં જ આપણે જો વાપરશું ને એને એમ જ જો પડેલું હશે તો પછી આપણે ક્યારેક જોયું હશે કે એના ઉપર પણ ફૂગ લાગી જાય છે એ યલો કલરના ડોટ સ્પોટ્સ આવી જાય છે તો એ બધું શું છે એ તો છે એટલે બરફ ઉપર પણ ફૂગ લાગી શકે છે તો પછી આ ગ્રીન પીસ શું કાઈ કાઈ જીવો પ્રૂફ છે કે ઇમોટલ છે એવું કઈ નથી એ પણ અહીંયા પાણીવાળા મોઇશ્ચરવાળા વાતાવરણમાં અને આવી રીતે બરફની સાથે એ લોકો પણ આ રહેલા હોય છે માટે એમાં પણ અવશ્ય જીવોની ઉત્પત્તિ તો થઈ જ જાય છે ફ્રીઝરમાં નાખવાથી એવું કઈ સમજતા નહીં આપણે એ એ સમજણ બહુ ખોટી હશે જો આપણે કે ફ્રીઝરમાં કઈ નાખી દીધું તો પછી કેટલા પણ વર્ષો વર્ષો ચાલશે અંદર જીવોત્પત્તિ થશે જ નહીં એવું કઈ નથી આ બધું આપણું ભ્રમ છે મિથ્યા છે ફ્રીઝરમાં પણ ફૂગની ઉત્પત્તિ થાય છે ત્યાં પણ નિગોદની ઉત્પત્તિ થાય છે બરાબર એ ધ્યાનમાં રાખવાનું એટલા માટે આપણને અહીંયા સ્ટોર કરીને રાખવું ન જોઈએ એ ધ્યાનમાં રાખવાનું બરાબર પછી આગળ વાત કરશું બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે આ વરખની તો આ વરખ જે છે તો તે ગોલ્ડ ને સિલ્વરની આવે છે માર્કેટમાં એને ગોલ્ડ લીફ કહેવાય કે સિલ્વર લીફ કહેવાય છે અને અહીંયા આપણને જે નીચે દેખાય છે એવી મીઠાઈઓ પણ આવતી હોય છે માર્કેટમાં તો એ બધું જોઈને આપણને બહુ એટ્રેક્ટિવ લાગે અને બહુ મન થાય ખાવા માટે પણ આ એક બહુ એક કોન્ટ્રોવર્શિયલ ઇશ્યુ છે તો એમાં અહીંયા આપણને સમજવાનું છે કે શું વરખ વાપરી શકાય કે નહીં વાપરી શકાય બહુ કોન્ટ્રોવર્શિયલ ઈશુ છે તો આપણને અહીંયા સમજવાનું છે ખાસ કે વરખ બે પ્રકારે બનાવતી હોય છે બનાવવામાં આવતી હોય છે ઘણા જ વર્ષોથી તે લોકો શું કરતા હોય છે આપણે પહેલી રીત આપણે પહેલા સમજી લઈએ પહેલી રીત કેવી છે ઘણા વર્ષોથી જે કતલખાનાઓ જે ચલાવતા હોય છે એવા માટે એમના પાસે ગાયના જે આંતરડાઓ છે એટલે કે ઇન્ટસ્ટાઈન્સ એવા પણ એમના પાસે રહેલા હોય પછી એનું એ લોકો શું કરે શીટ બનાવી દે છે ગાયના જે ઇન્ટેસ્ટાઇન્સ છે એનાથી એ લોકો શીટ બનાવે અને પછી એના વચ્ચે વચ્ચે આવા સિલ્વર અને ગોલ્ડ એના ઘીની ટાઈપ આવી રીતે એકદમ ઘીની ન હોય પણ આવા ગોલ ગોલ એવી રીતે મૂકે અને પછી શીટ્સના વચ્ચે વચ્ચે આવી રીતે મૂકી નાખી નાખીને એ લોકો બેસી બેસીને પછી શું કરે એ લોકોના જાતવાળા હોય છે એ લોકો બેસી બેસીને ત્યાં હથોડાથી ત્યાં ઠોકતા જાય ઠોકતા જાય બેસી બેસીને પછી એના કારણે ગોલ્ડ અને સિલ્વર તે ફ્લેટ બનતું જાય છે પતલું પતલું બનતું જાય છે અને એનાથી પછી વરખ બને છે પાતલી પાતલી વરખ બની જાય છે તો આવું પ્રોસેસ જે છે તો તેમને બહુ સસ્તો પડે છે આ મેન્યુઅલ પ્રોસેસ છે ને બહુ સસ્તો પડતો હોય છે એમને એમને અને સસ્તો પડે અને વેચવા જાય તો પૈસા વધારે એટલે પ્રોફિટ વધારે થઈ જાય છે ને એમના માટે તો આવા પ્રોસેસ થી શું થાય છે પછી આવા પ્રોસેસ થી માંસના અંશો તો મિક્સ તો થઈ જ જાય છે ને વરખમાં માટે તો પછી તે માંસાહાર થઈ ગયું ને પછી બીજું શું થઈ ગયું માંસના અંશો તો એમાં મિક્સ થઈ ગયા છે જો અહીંયા શું કરે છે જો કેવી રીતે ઠોકે છે આ બધી જે શીટ્સ અહીંયાં જે કલર ઓરેન્જ કલરની જે દેખાય છે આ શું છે ગાયના આંતરડાઓથી બનેલું છે આ માસ છે ગાયોનું એટલે કે આંતરડાઓ છે આખી ચોપડી જે દેખાય છે આ ઓરેન્જ કલરની તે બીજું કંઈ નથી પણ ગાયના આંતરડાઓથી બનાવેલી છે અને વચવચમાં જો કેવી રીતે વરખ એ લોકોએ બનાવી છે કે જે અહીંયા સાઈડમાં મૂકતા જાય છે લોકો એ લોકો શું કરે છે આપણને જે પણ માર્કેટમાં જે પણ મીઠાઈઓ મળતી હોય છે તો એ લોકો આવા પ્રકારના વર્કથી કોટિંગ કરીને બનાવે છે તો વિચારવાનું શું આપણને આ મીઠાઈઓ વાપરવી જોઈએ આ જે આંતરડાની જે શીટ્સ બનાવે છે તો એ લોકો કેવી રીતે બનાવે છે જે ગાયો આવે કતલખાનામાં આવે છે ને તો એમનું પેટ જે છે ને એના ઉપર ડાયરેક્ટ એકદમ જીવતી જ ગાયમાં એક પેટમાં ચીરો નાખી દે છે અને પછી એ લોકો ચેક કરે કે એના જે ઇન્ટસ્ટાઈન્સ છે જે આંતરડા છે તો તે મોટા છે સાઈઝમાં કે નાના છે જો મોટા મોટા ઇન્ટસ્ટાઈન્સ વાળી એ ગાયો હોય તો પછી તે લોકો શું કરે તે જીવતી ગાયમાંથી જ તે ને કાઢી દે છે અને પછી આ જે જે ઇન્ટસ્ટાઈન્સ છે તો એમાંથી તેઓ પછી શું કરે છે આવી શીટ્સ બનાવતા હોય છે ઓરેન્જ કલરની અને પછી આ જ જે સસ્તી વાળી જે વરખ જે છે તો તે ખરીદીને પછી શું કરતા હોય છે આ મીઠાઈવાળા જે છે તો તે પોતાની મીઠાઈ ઉપર લગાડતા હોય છે અને એમને જો આપણે પૂછવા જશું ને મીઠાઈ વાળાઓ પાસે કે આ વરખ કેવી છે શેનાથી બનાવેલી છે તો પછી તે કઈ ઓબ્વિયસલી સાચું તો કહેવાના નથી ને આ એ લોકો કઈ સાચું કહેવાના નથી અને હમણાં લગભગ ટુ થાઉઝન્ડ સેવન્ટીનથી ગવર્મેન્ટમાં રૂલ આવી ગવર્મેન્ટે રૂલ કાઢ્યું છે કે આવા પ્રકારની વરખ આવી રીતે પ્રોસિજર આપણે જોઈ રહ્યા છીએ તો આવા પ્રોસીઝરથી વરખ જે બનાવવામાં આવે છે તો તેના ઉપર પ્રતિબંધ પ્રતિબંધ મૂક્યું છે છતાં પણ ઘણી બધી જગ્યાએ આવા પ્રકારના જે આ પ્રકારના દુષ્ટ કાર્યો હજી પણ એમના ચાલુ જ છે એમણે કાંઈ બંધ કર્યા નથી આવી સસ્તી વરખનું ઘણી ઘણું ડિમાન્ડ છે મીઠાઈઓ વાળાને તો પ્રોફિટ જ થવાનું છે ને આવી રીતે જો એ લોકોને સસ્તી વર્ક મળી જાય તો એમને તો સારું જ છે ને માટે એ લોકો એનું ડિમાન્ડ પણ બહુ છે હમણાં પણ અને એટલા માટે આપણને ધ્યાનમાં રાખવાનું અને એનું ત્યાગ કરવાનું બચ હવે આપણે બીજા પ્રોડક્શનનું વાત વાત કરશું કે બીજી રીતે કેવી રીતે વર્ક બનાવવામાં આવે છે તો બીજી રીતે જે છે તો આ જે શીટ આપણે જોઈને કે આંતરડાથી બને છે પણ હવે બીજી શીટો છે તો તે પોલિસ્ટરની બનાવતા હોય છે અહીંયા આપણે એનો વિડીયો પણ આપણે જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવે આ પણ આપણે જોઈ લઈએ કે કોણ બનાવે છે જો આ ઓટોમેશન વાળા છે તો એ લોકો ફર્સ્ટ એ લોકો એમને ટેકનિક ડેવલપ કરે છે જો અહીંયા કંપનીઓ જો જૈનમ સિલ્વર પ્રોડક્ટ અરિહંત સિલ્વર પ્રાઇવેટ લિમિટેડ જૈનસન સિલ્વર પ્રોડક્ટ લિમિટેડ તો આ બધી જે છે જૈનવાળી કંપનીઓ છે કે જે આવી વરખો બનાવે છે તો જો લેવી હોય તો એમના પાસેથી લેવાની શું નામ જોઈ લો અરિયંત સિલ્વર લીવ નામ છે સિલ્વર લીવ એટલે કે વરખ ઓબ્વિયસલી સિલ્ ચાંદીની વરખ તો અરિયંતવાળા છે પછી જૈનસન સિલ્વર લીવ્સ એ પણ બરાબર છે અને બીજું ત્રીજું શું છે જૈનમ જૈનમ સિલ્વર પ્રોડક્ટ્સ અને બીજું આર્ટ સિલ્વર પ્રાઇવેટ લિમિટેડ આ તો લખનઉ ને નોયડા યુપી છે જે પણ દૂર છે ઓકે તો એનું આપણે એ લોકોએ શું કર્યું છે એ લોકોએ આવી રીતે પ્રકારની ફોઇલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જે છે તો તે લોકોએ સ્ટાર્ટ કર્યું છે તો એ લોકો કેવી રીતે બનાવે છે જો આપણે જોઈએ આ જે શીટ દેખાય છે ને અહિયાં વ્હાઈટ કલરની અહીંયા વચમાં કાળું થઈ ગયું છે એ શું છે એ પોલિસ્ટરની શીટ છે બરાબર તો એના ઉપર એ લોકો આવા મશીન્સ ના પ્રહાર એટલે જે હથોડા છે તો તો એને જો જો મૂકેલું છે છે વચમાં જેવું આટલું નાનકડું જે પછી એક પ્રોસેસ છે કે જ્યાં ઠોકવામાં આવે છે આ પોલિસ્ટરની શીટ્સ ઉપર તો આવી રીતે પ્રહાર કરાવી કરાવીને એ લોકો બનાવતા હોય છે તો આ કંપનીઓ જે છે એમાંથી લઈ શકાય છે એ ખાસ જોઈને લેવાનું પછી અને આ વાપરી શકાય છે પ્રભુજીને આંગી કરવા માટે પણ જો આપણને વરખ ચાંદીની કે સોનાની સો તો તો અહીંયા આ ખાસ ચાંદીની એ લોકો બનાવે છે સોનાની તો મને ખ્યાલ નથી કઈ કંપની વાળી બનાવે છે એ રાખવાનું તો આ જે કંપની છે તો એ ચાંદીની વરખ બનાવે છે માટે આવી રીતે જો કેવી રીતે એ બીટિંગ પ્રોસેસ ચાલે છે જો અહીંયા હથોડાથી કે ફટાફટ ફાસ્ટ ફાસ્ટ થાય છે એવી રીતે પછી આખી પતલી વરખ બની જાય છે જો કેવી કેવી રીતે હેમરિંગ થાય છે તો આવી રીતે એ લોકો બનાવતા હોય છે જો તો આવી રીતે આવા પ્રકારે બનાવેલી જે વરખ છે તો તે પ્રભુને આંગી માટે વાપરી શકાય છે પણ એ ધ્યાનમાં રાખવાનું બીજી વાત કે પ્રભુને આ જે પ્રભુના જે અંગ છે તો એ પાષાણ ઉપર ડાયરેક્ટલી આપણને અલાઉડ નથી વરખ લગાડવાનો કારણ કે તે ખરાબ થઈ જાય છે કારણ કે તે સ્ટીક થઈ જાય છે વરખ અને ઈઝીલી નીકળતી નથી માટે જેવી જેવી રીતે દેરા રૂલ્સ છે એવી રીતે રાખવાનું રૂલ્સ અને પછી લગાડવાની એટલે આંગ્યા ઉપર જો અલાઉડ કરતા હોય તો પછી આંગિયા ઉપર લગાડવી પણ ડાયરેક્ટ પ્રભુના અંગ ઉપર નહીં લગાડવી અને પણ કઈ તે પણ આપણે જોઈ એટલે આપણાથી આ કતલખાનાવાળા લોકો જે છે એમના હાથથી બનાવેલી આવી વરખ જે છે કે જે દુકાનોમાં મીઠાઈના શોપ્સમાં જે મળે છે એ લોકો જે લગાડે છે તો તેનો ત્યાગ કરવો જોઈએ આપણને જો ડાઉટ હોય કારણ કે મીઠાઈ વાળા કઈ સાચો કહેવાના નથી ને સાચો કહેશે તો એનું તો દુકાનો બંધ થઈ જશે લોકો પછી ત્યાં ત્યાં પછી એ બધું અવાજ અવાજ કરી લેશે ત્યાં પછી એ દુકાનો બંધ કરાવી દેશે જે પણ વેજીટેરિયન લોકો હશે તો એ લોકો કઈ સાચો કહેવાના નથી માટે આપણને ધ્યાનમાં રાખવાનું ને આપણને ચેક કરવાનું પછી એટલે મેન તો આપણને મેઈન તો શું એટલા જ માટે શાસ્ત્રકાર ભગવંતો અને આપણા ગુરુ ભગવંતો શું કહે કે આ બધી જે બજારની મીઠાઈઓ એ ત્યાગ કરવાની શા માટે કહેતા હોય છે આ આ બધા કારણો છે એના માટે તો કહેતા હોય છે અને એવી જો વર્ક આપણે વાપરશું તો આપણે પણ માંસાહારી જ કહેવાશું ને અને વળી ગાયના વિચારો જીવતી ગાયમાંથી ચીરો કાપીને ચીરો એમના પેટમાં ચીરો નાખીને પછી ત્યાં ઇન્ટેસ્ટાઇન ખેંચીને કાઢી લે તો આ ગાયોને કેટલો ત્રાસ કેટલી ભયંકર વેદના થતી હશે તો એમનો એમને ભયંકર વેદનાના નિમિત્તનું કારણ જો આપણે બનશું તો પછી આપણા પણ ચીકણા પાપ કરવાનો બંધ તો થશે જ ને માટે આપણે ધ્યાનમાં રાખવાનું કે હવે જો મીઠાઈઓવાળા પાસે જશું તો પછી ડાયરેક્ટલી કહી દેવાનું કે વરખ વગરની મીઠાઈઓ આપો તો પછી એમને ખ્યાલ આવે કે અહીંયા હવે ડિમાન્ડ રહેલું નથી અહીંયા રિજેક્શન થઈ રહેલું છે માટે તેઓ પછી ઓટોમેટિકલી બંધ કર રાખવાનું જ બંધ કરી દેશે વરખવાળી મીઠાઈ મીઠાઈઓ મેન તો આપણને માર્કેટની મીઠાઈઓનું તો સર્વથા ત્યાગ કરવું જોઈએ કારણ કે એ વાસી હોય એમાં કેવું ઘી નાખતા હોય આપણને કઈ આપણે ક્યાંય કાંઈ પણ આપણને ખબર ન હોય ગાયોને બીજું હજી શું એ લોકો કરતા હોય છે ટોર્ચર તે આપણે જોઈએ તો ગાયે મિલ્ક વધારે પ્રોડ્યુસ કરે એના માટે એમને ટોક્સ ઓક્સિટોસિન નામના જે ઇન્જેક્શન્સ છે ઇન્જેક્શન પણ નથી લગાડતા સીધા છરીથી કાપે છે એ લોકો શું કરે છે એમના પાસે ટાઈમ પણ એટલું નથી એ લોકો ફટાફટ આટલી બધી ગાયો જે રહેલી હોય છે તો એમને કાપ એમના શરીરમાં સીધા ચીરા ચીરા નાખે અને એ ચીરામાં ડાયરેક્ટ ઓક્સિટોસીન વાળા પાણી નાખી દે તો જેનાથી તે ઓક્સિડોસીન એમના શરીરમાં બોડીમાં લુહીમાં લોહીમાં મિક્સ થાય અને તેઓ વધારે દૂધ આપી શકે તો આવા કાપકૂપ કરવાના કારણે કાપકૂપ કરે એ લોકો અને ઇન્જેક્શન નહીં લગાડે તો એનાથી પછી આ ગાયોને કેટલું અત્યંત એ ભયંકર વેદના થાય છે અને આવા લોકો પણ કેવા હશે અત્યંત ક્રૂર જ હશે ને કે આવું કરે છે આવું બધું ભયંકર ત્રાસ આપતા હોય છે ગાયોને માટે આપણને આવું જાણીને દૂધનો તો ત્યાગ તો આપણને જો થાય તો કરવું જોઈએ પણ જો દૂધનો ત્યાગ નહીં કરી શકાય તો એટલીસ્ટ થોડોક તો ઓછો કરવાનો ઓછો વપરાશ કરી દેવાનો કારણ કે આપણે જો ડિમાન્ડ ઓછી કરશું તો પછી ગાયો ઉપર આવું આવા પ્રકારનું પ્રેશર તો એ લોકો નાખશે તો નહીં ને કે વધારે ગાયો દૂધનું પ્રોડક્શન કરે માટે ત્યાગ કરવાનો અથવા તો અથવા તો ઓછો પ્રમાણમાં વાપરવાનો એટલીસ્ટ કાંઈક તો આપણે ચાલુ કરીએ કાંઈક તો આપણને કરવું જોઈએ પછી આગળ અહીંયા જો એ લોકો શું કરે છે અહીંયા જો મિલ્ક પ્રોડક્ટ્સ પણ સિક્સટી ઓફ મિલ્ક પ્રોડક્ટ આર અડલ્ટ્રેટેડ ઇન ઇન્ડિયા એટલે કે મિક્સ મિક્સિંગ વાળા હોય છે શું નાખતા હોય છે જો એનિમલ ફેટ નાખે કોસ્ટિક સોડા હાઇડ્રોજેનેટેડ ઓઇલ એ બધું એ લોકો નાખતા હોય છે તો દૂધ પણ ક્યાં હવે વેજીટેરિયન કહેવાય એનિમલ ફેટ નાખે તો પછી એ પણ માંસાહાર થઈ ગયું હવે અને કોસ્ટિક સોડા પણ હેલ્થ માટે કેટલું ખરાબ હોય છે હાઇડ્રોજેનેટેડ ઓઇલ પણ જો ને અહીંયા શું ડાયાબિટીસ ઓટિઝમ હાઈ કોલેસ્ટ્રોલ હાર્ટ ઉત્પત્તિ થાય છે પછી આગળ આગળ હવે શું બતાડે છે જોઈએ આપણે કે જે જે બહારથી મળતું હોય પનીર આપણને બહુ સારું લાગતું હોય બહારનું પનીર કે પનીર જે પનીરના શાક હોટેલમાં મળતા હોય તો એ બધું શેનાથી અડલ્ટ્રેટેડ હોય જો મિક્સિંગ સ્ટાર્ચ ને વોટર એ લોકો કરતા હોય છે

ઇથાઇલ એસિટેટ બ્યુટ્રલ ડીહાઇડ નાઇટ્રેટ વોશિંગ પાવડર આ બધું નાખતા હોય છે તો આ બધા વાપરવા યોગ્ય વસ્તુઓ નથી પેપ્રોનિલ તો શું છે પેસ્ટિસાઈડ છે અને ઇથાઇલ એસિટેટ શું કરે છે આ બધી ડિસીઝો કરાવે છે અને લંગ્સ કિડનીઝ હાર્ટ ઉપર એ લોકો એ એફેક્ટ કરે છે પછી કોફી પાઉડરનું તો આપણે જોયું કે ચિકોરીએ નાખે છે પછી આગળ હજી આગળ શું અહીંયા બતાડે છે જો આ શું છે માવો છે તો માવામાં એ લોકો શું જો આપણે હમણાં જ વાત કરી કે યુરિયા મિક્સ મિલ્ક હોય છે જો યુરિયા મિક્સ મિલ્ક હોય છે યુરિયા એ વાપરવા જેવું નથી એ એ શું છે યુરિયા એટલે કે વિષ્ટ છે અને સ્ટાર્ચ છે તો સ્ટાર્ચ પણ ક્યાંથી મળે છે આર રોટ છે જો અહીંયા લખેલું છે કોસ્ટિક સોડા એ બધું આર્ટિફિશિયલ સ્વીટનિંગ કેમિકલ્સ બધું એ લોકો નાખે છે એનાથી શું થઈ શકે છે ઘણા બધા રોગો થઈ શકે છે અક્યુટ કેસ્ટ્રાઇટિસ ડાયરિયા ડિસેન્ટ્રી ડિહાઇડ્રેશન કિડની ઇન્ફલેમેશન અલગ અલગ બધું ડિસીઝો થાય છે પછી પછી આપણને લાગે કે ડિસીઝો શા માટે થાય છે આ બધું કારણો છે પછી પછી આગળ અહીંયા જો હવે ટર્મરિક દાળ પલસીસ એમાં શું નાખે છે મેટાલિક મેટાનિલ યલો એ કલર નાખે છે હલ્દીમાં અને કેસરી દાળ નાખે છે તો એનાથી શું થાય ઇટ ઇઝ હાઈલી કાર્સિનોજેનિક એટલે કે કેન્સર કોઝિંગ આ મેઇન એટલે હાઈલી કાર્સનોજેનિક એટલે કે જલ્દીથી કેન્સર એ ઉત્પત્તિ કરાવે છે એનું જો જો વપરાશ કન્ટિન્યુ ચાલુ હોય ને ઘણા વર્ષોથી તો જલ્દીથી કેન્સર થઈ જાય છે સ્ટમક ડિસઓર્ડર્સ કરાવે પછી ગ્રીન ચિલી એના ઉપર કલર નાખે છે ગ્રીન કલર મેલેકાઇટ ગ્રીન નામનું અને આર્જીમોન સીડ જે લોકો નાખતા હોય છે એ પણ કાર્સિનોજેનિક છે એટલે કે કેન્સર કરાવે છે ઘણા વખત સુધી વપરાશ ચાલુ હોય તો પછી કેન્સર થઈ જાય છે પછી મસ્ટર્ડ સીડ એન્ડ મસ્ટર્ડ ઓઇલમાં શું આર્જીમોન સીડ્સ અને પપૈયા સીડ્સ નાખે છે એનાથી પણ જો એપિડેમિક ડ્રોપ સી એન્ડ સીવર ગ્લોકોમાં થાય છે તો બધું આપણને જોઈ જોઈને ચેક કરીને વાપરવું જોઈએ અહીંયા સિંગદાણાનું ઓઇલ ચાલે બહારનું એવું ક્વેશ્ચન છે તો ચાલે પણ એમાં જોવાનું કે મિક્સિંગ તો નથી ને ચેક કરવાનું એટલે એ કંપની પણ બરાબર એવી સારી કંપની હોવી જોઈએ સસ્તો તેલ નહીં વાપરવાનું અહીંયા બીજું ક્વેશ્ચન છે કે બોન્સ પામ ઓઇલ એનિમલ ફેટ વગેરે ઘીમાં મિક્સ કર્યું હોય તો તે કેવી રીતે ટેસ્ટ કરવાનું તો એમાં પણ એક રીત આવે છે કે કોન્સન્ટ્રેટેડ હાઇડ્રોકોલિક હાઇડ્રોકો ક્લોરિક સોરી કોન્સન્ટ્રેટેડ હાઇડ્રોક્લોરિક એસિડ નાખીને એક હોય છે પણ હવે પ્રોબ્લેમ છે કે આપણે નહીં લે આપણે આપણને એ અલાઉડ નથી કે કોન્સન્ટ્રેટેડ એસિડ આપણે લઈ શકીએ તો એ પ્રોસેસ આપણાથી એ ટેસ્ટિંગ પ્રોસેસ આપણાથી નહીં કરાય આપણે નહીં કરી શકીએ એટલા માટે કંપની જોઈને ઇન્ગ્રીડિયન્ટ જોઈને લેવાના સસ્તા ઓપન અને બીજું તો જે લારીઓ છે કે જે મીઠાઈઓવાળા છે તો એ સસ્તું ઘી તેલ વાપરતા હોય છે માટે ત્યાંથી તો નહીં લેવાના ફરસાણવાળા જે પણ હોય છે અહીંયા ક્વેશ્ચન છે કે કાચી ઘાણી ઓઇલ કેન બી યુઝડ કાચી ઘાણી એટલે કે અનફિલ્ટર્ડ તો તે ચાલે તો તે વાપરી શકાય છે એટલે અનરિફાઈન્ડ હોય ને તો તે ચાલે છે તે ઓઇલ એ વાપરી શકાય છે અને સૌથી બેસ્ટ જો કહેવાય ને હેલ્થ માટે પણ તો તે કયો છે તો તે ફિઝિકલી ફિલ્ટર્ડ હોય ખાલી તો તે સારું તેલ છે જે અનરિફાઈન્ડ તેલ હોય છે કંપનીનું ખમણ ઢોકળાનું ફ્લોર ચાલે કે શું તો એ ફ્લોરમાં શું નાખે છે કેટલા દિવસનો ફ્લાર જે છે કેટલા દિવસનું ને શું હોય છે તે આપણને ખ્યાલ નથી ને એ લોકો શું મિક્સ કરતા હોય છે એમાં કયા દ્રવ્ય નાખે છે કે જેનાથી ફૂલાવો આવે છે ઈસ્ટ પાવડર પણ હોઈ શકે છે એમાં આપણને કાંઈ આપણને ખ્યાલ ન હોય એ લોકો કાંઈ ક્લિયર પણ કહેતા ના હોય ને એમાં બીજું ખટાશ માટે સિટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ પણ હોઈ શકે છે આ આટામાં બરાબર એટલા માટે આપણને નહીં વાપરવાનું ઘરે જ જે બેસનનું નું જે લોટ છે એમાં જ બધું નાખીને પછી ઘરે જ બનાવી શકાય છે કુકરમાં એને બનાવી શકાય છે એ ઢોકળા જે છે એનું પણ રેસીપી જૈન પદ્ધતિથી બનાવી શકાય છે જે ગ્રીન મરચી વાળું જે પાણી ને બધું જે હોય છે તો એમાં નાખી દેવાનું કઈક પ્રોસિજર છે કે બેસનના જે લોટમાં ખાલી લીંબુ ને ખાવાની સોડા જે છે તો તે જ યુઝ કરીને બનાવી શકાય છે તેલનો એક ચમચો નાખ્યું અને બેસન અને પાણી નાખ્યું તો એ મિક્સ કરીને પછી આપણને વીસ મિનિટ આપણને રાખી દેવાનું બરાબર અને પછી શું કરવાનું એને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું અને પછી થોડુંક પાણી પછી મિક્સ કરવાનું બહુ ઘાટો થઈ ગયો એ માટે પછી થોડુંક પાણી મિક્સ કરવાનું અને પછી એને રાખી દેવાનું પછી બાફવા માટે તો બાફી જાય બહુ સરસ બની જાય ને એના ઉપર જે આપણને જે ટેસ્ટ જોઈએ ને તો એના માટે જે ગ્રીન મરચીનું જે છે ને તો એ નાખી શકાય છે ગ્રીન મરચીનું પાણી એમાં એમાં નાખી દેવાનું પછી એ જ દિવસે વાપરી દેવાનું જીન વચન વિરુદ્ધ બોલાયુ હોય તો મિછા મી દુકડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારણ પ્રધાનમ સર્વધર્માણ જૈનમ જૈતી શાસનમ પ્રણામ